फ्रेंड्स, શું કરો છો? ટીવી જોતા હતા? અરે વાહ, તમને ટીવી જોવાની મજા આવી ને? હું આજે એવી જ કંઈક નવી એક્ટિવિટી લઈને આવી છું. હવે એક્ટિવિટી તમને કરવી બહુ ગમે છે તો મને ખબર પડી ગઈ, પણ હું આજે એવી એક્ટિવિટી લાવી છું કે એનાથી તમને કંઈક નવું શીખવા મળશે. ભાષાની એક્ટિવિટી છે, કરશો ને મારી સાથે? જો બાળમિત્રો, આ મૂળા અક્ષરનો ઉપયોગ કરીને આજે આપણે શબ્દ બનાવીશું. તમને બધાને શબ્દ બનાવવા ગમે છે ને? આગળ તમે શબ્દ બનાવતા શીખી ગયા છો, પણ આજે હું આ મૂળા અક્ષરોથી શબ્દ બનાવીને તમને કેમ રમાડવાની છું. બરાબર છે? ઓકે, રમીએ. ચલો મારી સાથે. જો મિત્રો, અહીંયા ગ મૂકું છું. ગ ની પાછળ કયો મૂળા અક્ષર મૂકું તો શબ્દ બનશે, કહો જોઈએ. મને નથી ખબર, કઈ વાંધો નહીં, હું મૂકું છું. જો આ ગ ની પાછળ હું મ મૂકું છું. જો તો ઘરા કયો શબ્દ બન્યો? ગમ. છે ને મજા? છે ને કેવું મેજિક? મજા આવશે. જો હવે હું આ મને હટાવી દઉં છું અને અહીંયા જ મૂકું છું. જો બીજો એક શબ્દ બની ગયો. વાંચો જોઈએ, મોટેથી વાંચજો. ગજ. છે ને? જો મિત્રો, હવે હું આ જને હટાડી દઉં છું. પાછું કેવું મેજિક, કેવું જાદુ થશે જોવું છે ને? જો આ જને હટાડીને હું અહીંયા ન મૂકું છું. જો મિત્રો, કયો શબ્દ બન્યો? વાંચો જોઈએ મારી સાથે, જોરમાંથી વાંચજો. વાંચશો ને જોરમાંથી? ગન. ગન. તમે રમો છો ને ગન? છે ને મેજિક? ચાલો મજા આવીને આવી રમત રમવાની. હું બીજા શબ્દ બનાવું છું, મારી સાથે જોરથી બોલજો. હવે હું આ ન ને હટાવી દઉં છું અને આ મને ગની આગળ મૂકી દઉં છું. ચલો બાળ મિત્રો, હવે મ ભાઈ આગળ આવી ગયા છે. કયો શબ્દ બન્યો? વાંચો જોઈએ, મોટેથી વાંચજો. મગ. શું બન્યું? મગ. છે ને મેજિક? છે ને આ મૂળા અક્ષરોથી શબ્દ બનાવવાનો જાદુ? છે ને? ચાલો હવે બીજો શબ્દ બનાવીએ. આ નને હું ગને હું હટાડી દઉં છું અને અહીંયા ન મૂકી દઉં છું. જો બાળ મિત્રો, કયો શબ્દ બન્યો? વાંચો જોઈએ, મન. છે ને? મન. મન કોઈનું નામ હોય છે ને બાળ મિત્રો? છે ને કેવું મેજિક? હવે એકદમ સરસ મેજિક કરું છું, જોજો. હને હવે હું આ બંનેની જગ્યા બદલી કાઢું છું. હવે વાંચો જોઈએ બાળ મિત્રો, કયો શબ્દ બન્યો? નમ. પાછા વાંચજો મોટેથી, નમ. છે ને કેવું સરસ મજાનું મેજિક? હવે આપણે બીજા શબ્દ બનાવીએ બાળ મિત્રો. હવે બીજો શબ્દ બનાવીએ, જ. હવે મને કહો, આ મૂળાક્ષરમાંથી જ ની પાછળ કયો શબ્દ મૂકું? ગ. અરે સરસ, વાંચો જોઈએ મોટેથી, કયો શબ્દ બન્યો? જગ. પાછા જોરથી વાંચજો હને એકદમ મોટેથી, કયો શબ્દ બન્યો? જગ. સરસ. જો હવે હું આ જ કાઢી દઉં છું અને એની પાછળ હું મ મૂકું છું. હવે વાંચો જોઈએ, કયો શબ્દ બન્યો? મોટેથી વાંચજો. વાંચો જોઈએ તમે, જમ. પાછા મારી સાથે જોરથી બોલજો હને. વાંચો જો જોરથી, મ. જમ. પાછા બોલો, જમ. મજા આવી ને? હવે આપણે હવે જો આ મૂળાક્ષરથી આપણે ત્રણ મૂળાક્ષર ભેગા કરીને શબ્દ બનાવશું. ચલો જો તો મારી સાથે, કયો મૂળાક્ષર પહેલા લઉં? કયો કયો? મ. તો હું અહીંયા મૂકું છું મ. પછી કયો લઉં? હા, સંભળાયું નહીં? ઘ. ઓકે, ઘ મૂક્યો. હવે કયો લઉં? જ. સરસ. હવે વાંચો જો બાળ મિત્રો, કયો શબ્દ બન્યો? કયો? મગજ. અરે વાહ, પાછા મારી સાથે બોલજો, મગજ. અરે સરસ. જો હવે હું બીજું કંઈ બનાવું, મારી સાથે મારે તમારી સ્ક્રીન પર જોજો ને, મારી સાથે તમારે પણ બોલવાનું છે. જો મેં અહીંયા એક શબ્દ બનાવ્યો છે, વાંચો જોઈએ બાળ મિત્રો, કયો શબ્દ બન્યો? જ મ ન. જમન. આ જમન કોઈનું નામ હોય છે, બરાબર. અને હું હવે આ શબ્દની હેરાફેરી કરું છું, જોજો. હવે શું બની ગયું? જનમ.
તમારી બર્થડે આવે છે ને, તમારો જન્મદિવસ આવે છે ને, જોયું ને કેવું મેજિક છે? બીજું એક મેજિક બતાવું. હવે હું અહીંયા બે ઘ મૂક્યા અને ન મૂક્યો. હવે બાળ મિત્રો વાંચો, જોઈએ આ કયો શબ્દ બન્યો. ગ ગ ન છે ને, સરસ, જોરથી બોલજો. ગ ગ ન, કેવી મજા આવી. હવે તમે આવી જ રીતે બધા મૂળા અક્ષરનો ઉપયોગ કરીને વાક્યો બનાવજો અને આની યાદી બનાવીને મને બતાવજો. હવે આપણે બીજી એક્ટિવિટી કરશું, કરશો ને? ચલો મારી સાથે એક્ટિવિટી કરવા. મિત્રો તમે શબ્દ દ્વારા શબ્દની એક્ટિવિટી કરીને આપણે હવે હું એવી જ બે શબ્દને ભેગા કરીને એક નવી એક્ટિવિટી કરાવું છું. આપણે એ બે શબ્દને ભેગા કરીને વાંચશું, એટલે શું બનશે? વાક્ય. ચલો મારી સાથે વાંચજો. હા, જો અહીંયા છે ન મ ન, સાથે બોલીશું ન મ ન. જો ન મ ન મ, સાથે વાંચજો મારી ન મ ન ન મ. હવે બીજું વાક્ય વાંચીશું. મગન મગન. જ મ, સાથે વાંચીશું હવે મગન જ મ. હવે ત્રીજું વાક્ય વાંચીશું. જનક જનક. વજન વજન. કર, હવે આ વાક્ય સાથે વાંચીશું. જનક વજન કર. ચલો હવે આપણે આ બધા વાક્ય સળંગ વાંચીશું. નમન નમ. મગન જમ. જનક વજન કર. મજા આવીને વાક્યો વાંચવાની. હવે આવી જ રીતે તમે તમારા મમ્મી પપ્પા સાથે અલગ અલગ બુકમાંથી આવા વાક્ય વાંચજો અને આની ચર્ચા મારી સાથે કરજો. મને કહો બાળ મિત્રો, તમે કક્કો શીખી ગયા છો ને? આવડે છે તમને બધાને કક્કો? અરે સરસ, તમને ખબર છે કક્કાનો ઉચ્ચાર સાનાથી થાય છે? હા, અ થી થાય છે. સાનાથી થાય છે? અ થી. તો તમને કક્કાનો ઉચ્ચાર અથી થાય છે એની સમજ છે? હવે હું તમને આજે દાદાજીની લાકડીની સમજ આપવાની છું. તમને ખબર છે દાદાજીની લાકડી એને શું કહેવાય? કહનો કહેવાય. તમે આ આગળના ધોરણમાં શીખી જ ગયા છો. હવે કહનાનો ઉચ્ચાર કક્કાની સાથે જોડવાથી શું થાય છે ખબર છે બાળ મિત્રો? આ થાય છે. બોલો જોઈએ, જોરથી બોલજો. હા, આ. પાછા એક વાર મારી સાથે બોલજો. આ. અને કાનો આ. પાછા બોલો. અને કાનો આ. ચલો આપણે કના વાળા શબ્દ વાંચીએ અને જોડીએ. મારી સાથે જોરથી વાંચજો અને બાળ મિત્રો. ચલો જો અહીંયા ગ છે. ગ ને શું લાગ્યો છે? કાનો. તો ગ ને કાનો ગા. મ, મારી સાથે આખું શબ્દ વાંચજો. ગા મ છે ને. જો એની નીચે નીચે ક છે, એને શું લાગ્યું છે? સરસ, કાનો લાગ્યો છે. એટલે શું વંચાશે? કા. એની પાછળ છે ન, તો આખો શબ્દ શું બનશે? કા ન. આવીને મજા છે ને જાદુ? મેં તમને કહ્યું હતું ને કે જાદુ બતાવીશ. જો અહીંયા છે મ, મને પાછળ શું લાગ્યું છે? કાનો. તો શું વંચાશે? મા. એની પાછળ શું છે? ગ. તો શું વંચાશે? આખો શબ્દ મારી સાથે જોરથી વાંચજો. મા ગ. અરે વાહ, મને લાગે છે કે હવે તમને આવડી ગયું છે. આ શું છે? ગ. ગ ની પાછળ શું લાગ્યું છે? કાનો. તો શું વંચાયું? ગા. શું છે એની પાછળ? જ. તો શું વંચાશે? આખો શબ્દ વાંચો, જોઈએ મારી સાથે જોરથી બોલજો. ગા જ. થયું ને? આપણે વાંચ્યા ને. હવે આપણે એને સેમ ટુ સેમ હોય સરખા સરખા શબ્દને શું કરવાના છે? જોડવાના છે. જોડશો ને મારી સાથે? ચાલો બાળ મિત્રો આપણે આ શબ્દ વાંચ્યું. મારી સાથે જોરથી વાંચજો. ગા મ. જો તો સામે ગામ ક્યાં છે? અરે સરસ, જો નીચે છે ને ગામ. આપણે એને જોડીશું. હવે બીજો શબ્દ કાના. સામે
છેલ્લો શબ્દ કયો છે? મારી સાથે જોરથી વાંચજો. ગાજ. ક્યાં છે ગાજ? અરે વાહ, જો એકલો એકલો રહી ગયો છે. અરે વાહ, મજા આવીને છોડવાની. આવા શબ્દો તમે શોધજો કાનાવાળા, અને આની પ્રવૃત્તિ મમ્મી પપ્પા સાથે કરજો, અને મને બતાવવાનું ભૂલતા નહીં. હને પાછા મળીશું.